नमस्कार, स्पीड न्यूज 17 डिजिटल में आपनु हार्दिक स्वागत छे। आगळ वात करीए वडोदरा 31st नी पार्टी ने अनुलक्षीने पोलीसनो चुस्त बंदोबस्त अने शहेरना तमाम प्रवेश द्वारो पर सुरक्षा बंदोबस्त वधारी देवामां आव्यो छे अने शहेरमां आवता तमाम व्हीकलोने पण चेकिंग करवामां आवी रह्युं छे। पोलीसे 31st पहेला शहेरना अलग अलग मार्गो पर चेकपोस्ट बनावी छे अने तमाम वाहनोने चेकिंग करीने ज प्रवेश आपवामां आव्यो छे। जो कि नशीला पदार्थ लीधेल होय तेमने सजा करवामां आवे छे। महत्वपूर्ण छे कि रात्रे 9 वाग्या बाद रस्ता पर फरता वाहन चालकों विरुद्ध पोलीस कड़क कार्यवाही करशे। असलम माला, स्पीड न्यूज 17, वडोदरा। દરેક પોલીસ સ્ટેશનનો 90% સ્ટાફ અત્યારે રોડ પર ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યો છે। ટ્રાફિકના 500થી વધુ વોર્ડન અને 400થી વધુ જવાનો, એ પણ ટ્રાફિકની એક અલગ સ્કીમ, રાત્રિ દરમિયાન કોઈપણ વાહનોને અડચણ ના થાય અને રાત્રિ દરમિયાન ટ્રાફિકની મૂવમેન્ટ સ્મૂથ થાય અને લોકોનું ચેકિંગ કરી શકે એના માટે મૂકવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ, SOG અને PCB અલગ અલગ ટીમો સમગ્ર શહેરમાં ડિપ્લોય કરવામાં આવી છે। ચોક્કસ બાતમી આધારે કોઈપણ જગ્યાએ જો કોઈ પાર્ટી કોઈ ઘરમાં કે કોઈ રિસોર્ટમાં કે કોઈ હોટલના રૂમમાં કે કોઈપણ જગ્યાએ કોઈ પાર્ટીનું આયોજન થયું હશે જ્યાં નશાનો પદાર્થ કે દારૂની માહિતી છે તો ત્યાં ચોક્કસ રેડ કરવામાં આવશે। તે ઉપરાંત પોલીસ સ્ટેશનની સ્ટાફની ટીમો પણ આ અનુસંધાને કામે લાગેલી છે અને સમગ્ર શહેરમાં હાલ શાંતિ છે। કોઈપણ પ્રકારનો અણબનાવ ન બને એ માટે CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સતત શહેરના મુખ્ય તમામ સેન્સિટિવ પોઈન્ટ્સ અને તમામ 4 રસ્તા ઉપર વોચ રાખવામાં આવશે। ડિસેમ્બરને અનુલક્ષીને છેલ્લા એક વીકથી જ અમારી તૈયારીઓ ચાલુ છે। છેલ્લા એક વીકથી સમગ્ર શહેરમાં સાંજના ટાઈમે વાહન ચેકિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને મેક્સિમમ જે પીધેલા વ્યક્તિઓ વાહન સાથે પકડાય છે એમની વિરુદ્ધમાં 185ની કાર્યવાહી કરવામાં આવી છે। રોજે રોજ આવા વ્યક્તિઓને પકડવામાં આવે છે અને એ ચેકિંગના ભાગરૂપે આજે 31 ડિસેમ્બરે સવારથી સમગ્ર શહેરમાં સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાંજે આજે 9 વાગ્યા પછી કર્ફ્યુનું અમલીકરણ સઘન કરવા માટે શહેરના તમામ જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે, તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અને શહેરના તમામ મુખ્ય 4 રસ્તા ઉપર બેરિકેડિંગ મૂકીને PSI PI દરજ્જાના અધિકારી દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। રાત્રિના 9 વાગ્યા પછી કર્ફ્યુનું અમલીકરણ છે। કોઈપણ વ્યક્તિ 9 વાગ્યા પછી જો કારણ વગર ફરતો જોવા મળશે તો એની વિરુદ્ધમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે અને રાત્રિ દરમિયાન કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં મળશે તો એની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવશે। સમગ્ર શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, DCP અલગ અલગ ટીમો CP સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે અને ચોક્કસ બાતમી આધારે કોઈપણ જગ્યાએ ફ્લેટમાં, બંગલોમાં કે કોઈપણ જગ્યાએ જો મહેફિલ, દારૂની મહેફિલ ચાલતી હશે તો એની પર રેડ કરીને ગુનો દાખલ કરવામાં આવશે। આ ઉપરાંત પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમો પણ બાતમી આધારે કામ કરી રહી છે અને જો કોઈ જગ્યાએ કોઈપણ જગ્યાએ નશાયુક્ત પદાર્થની માહિતી મળશે તો ગુનો દાખલ કરવામાં આવશે। આ ઉપરાંત સમગ્ર શહેરના જે પણ મુખ્ય 4 રસ્તાના સંવેદનશીલ વિસ્તારો છે તમામ CCTVથી આવરી લીધેલા છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં પણ સિનિયર અધિકારી દ્વારા સમગ્ર શહેર ઉપર વોચ રાખવામાં આવી રહી છે। થેન્ક યુ। માઇક લગાવો તો શું થયું? હજી લગાવો ઉપર ઉપર થોડા માઇક માઇક લગાવો ઉપર માઇક લો ઉપર સર કેવી રીતનો બંદોબસ્ત છે કારણ કે 31st હવે ઉજવણીના બાદ ગણતરીનો સમય થયો છે? સમગ્ર શહેરમાં આજે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યાથી નાકાબંધી કરી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। આપ અત્યારે જોઈ શકો છો કે તમામ નાકાઓ ઉપર પોલીસ અધિકારીઓ અને પોલીસના જવાનો ફરજના જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે। ચેકપોસ્ટ ઉપર પણ પૂરતા પ્રમાણમાં અધિકારીઓ ફરજિયાત કોઈ પણ જાત જે 31st આપણે સેલિબ્રેશન કરીએ છીએ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહી સેલિબ્રેશન કરે છે મોટા પાયે કામ આવે છે કોઈ પણ